હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિંજર્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવું કાજુ કારેલાનું શાક એકદમ અલગ રીતે તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ખૂબ જ ઓછી વસ્તુ એને ઓછી મહેનત એ અને એક સિક્રેટ વસ્તુ ઉમેરી અને ખૂબ જ ટેસ્ટી એવું કારેલાનું શાક બનાવીશું કાજુ કારેલાનું તો એના માટે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળતી રહે તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ મેં એના માટે કારેલા લીધા છે અહીંયા અઢીસો ગ્રામ જેટલા કારેલા હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને ચોમાસાની સિઝનમાં તો ખૂબ જ મળી રહે છે આસાનીથી બજારમાં તો આ રીતે તમે શાક બનાવી શકો છો અલગ અલગ રેસીપી ટ્રાય કરી શકો છો જેને કારેલાનું શાક નહીં પણ ભાવતું હોય એને પણ ટેસ્ટી લાગશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો કારેલા અઢીસો ગ્રામ આ રીતે લાંબા લીધા છે આગળ પાછળથી કટ કરી અને આ રીતે જે ઉપરની છાલ હોય છે એ કાઢી નાખીશું તમે જોઈ શકો છો તો આ રીતે બધા જ કારેલાની છાલ છે એ કાઢી નાખીશું તમારો કોઈ રેસિપી માટે સજેશન હોય તો નીચે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસિપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરી કારેલાને આ રીતે છીણી લીધા પછી હવે તમે જોઈ શકો છો આ રીતે સ્લાઇસમાં કટ કરી લેશું એકદમ આસાનીથી કટ થઈ જશે અને એનું શાક પણ ટેસ્ટી બનશે અને આપણે બાફિયા વગરનું જ બનાવવાનું છે તો આ રીતે બધા જ કારેલાને પહેલાં કટ કરી લેશું કટ કરી લીધા પછી તમે જોઈ શકો છો એમાં બીજ જે હોય છે એ આસાનીથી નીકળી જાય છે જો તમને ના ભાવતા હોય તો તમે આ રીતે કાઢી શકો છો મારા હસબન્ડને નથી ભાવતા એટલા માટે હું આ રીતે બીજ કાઢી નાખું છું તો હવે આ રીતે બધા બી કાઢી લીધા છે હવે એની અંદર આપણે મીઠું ભેળવી દેશું એટલે એની જે કડવાહટ છે એ નીકળી જશે અને કારેલાનો કલર આ જ રીતે ગ્રીન રહેવા માટે આમાં આપણે હળદર ઉમેરી દેશું હળદર ઉમેરવાથી કારેલાનો જે કલર છે એ એમને જળવાઈ રહેશે બંને વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેસુ અને થોડી વાર સાઈડમાં રાખી દેસુ એટલે કારેલા સરસ રીતે મીઠામાં મિક્સ થઈ જશે અને એની કડવાહટ છે એ નીકળી જશે ત્રણથી ચાર મિનિટ જેવું કારેલાને આ રીતે રેવા દીધું હતું હવે આપણે સારી રીતે પાણીથી ધોઈ લેશું એટલે એક્સ્ટ્રા જે મીઠું હોય છે એ નીકળી જશે આ રીતે પાણીથી ધોઈ એકદમ સરસ નિટારી અને આપણે એક વાસણની અંદર ફરી ભરી લેશું તો તમે અહીંયા જોઈ શકો છો પાણીથી કારેલાને ધોઈ લીધા છે એની જે કડવાહટ છે એ પણ ઓછી થઈ ગઈ હશે કેમ કે આપણે મીઠામાં પલાળી દીધા હતા તો હવે આપણે એનો વઘાર કરી લેશું વઘાર એકદમ આસાન છે ખૂબ જ આસાનીથી તૈયાર થઈ જશે તો એક કઢાઈની અંદર તમે જોઈ શકો છો થોડું આપણે તેલ લેશું અને તેલને ગરમ થવા દઈશું તો અહીંયા આપણે કાજુ કારેલાનું શાક બનાવીએ છીએ એટલે કાજુને મેં આ રીતે હાફ ભાગ કરી દીધા હતા બે ભાગ પાડી દીધા હતા અને એને આપણે સારી રીતે તેલમાં ફ્રાય કરી લેશું થોડો કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી અને પછી આપણે એક વાસણની અંદર કાઢી લેશું તમે અહીંયા જોઈ શકો છો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને એક વાસણની અંદર કાઢી લેશું અને જે તેલ બચ્યું છે એમાં જ આપણે શાકનો વઘાર કરી લઈશું કાજુને આ રીતે તરી લીધા છે ફ્રાય કરી લીધા છે તો તેલ ગરમ જ છે તો અહીંયા આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરું ઉમેરી દીધા પછી લસણના ટુકડા ઉમેરી દઈશું લસણથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે શાકનો લસણને અહીંયા થોડું બ્રાઉન રંગનું થવા દઈશું જેવું લસણનો થોડો કલર ચેન્જ થાય એટલે આપણે અહીંયા હળદર ઉમેરી દઈશું હળદર ઉમેરી દીધા પછી થોડી હિંગ ઉમેરી દઈશું તમે અહીંયા જોઈ શકો છો થોડી હિંગ ઉમેરી દીધી છે હળદર અને હિંગ ઉમેરી દીધા પછી આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને અહીંયા એક સિક્રેટ વસ્તુ એ છે કે આપણે અહીંયા ડુંગળીની સ્લાઈસ ઉમેરી દઈશું તો એક મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે કટ કરી લીધી હતી ડુંગળીથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સારી રીતે તેલમાં પકાવી લઈશું ડુંગળી ઉમેરી દીધા પછી મિક્સ કરી દઈશું થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે એકાદ મિનિટ જેવું આપણે ડુંગળીને સારી રીતે પકાવી લીધું હવે આપણે અહીંયા કારેલા ઉમેરી દઈશું કારેલા ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી દઈશું કારેલાને તેલમાં સારી રીતે પકાવવાના છે આપણે પાણીનો બિલકુલ નથી ઉપયોગ કરવાના તો આ રીતે મિક્સ કરી દઈશું અને પછી સ્વાદ અનુસાર ઉપરથી મીઠું ઉમેરી દઈશું કાજુ કારેલાનું શાક તમે કઈ રીતે બનાવો છો એ રેસીપી નીચે કમેન્ટ કરીને મારી સાથે જરૂરથી શેર કરજો હું જરૂરથી એ ટ્રાય કરીશ તો અહીંયા તમે જોઈ શકો છો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દીધું છે મીઠું ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકીને આપણે ત્રણથી ચાર મિનિટ જેવું પકાવીશું એટલે કારેલા સરસ પાકી જશે અને અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખીશું નહીં તો દાજી જશે એટલા માટે વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચેક કરતા રહીશું અને મિક્સ કરી દઈશું તળિયે બેસી ન જાય એટલા માટે ધીમે ધીમે કારેલા સરસ રીતે પાકી જશે બહુ સમય નહીં લાગે તો ફરી આપણે ઢાંકી દેસું જેવું ત્રણથી ચાર મિનિટ જેવું થઈ જાય તમે જોઈ શકો છો ટોટલ ત્રણથી ચાર મિનિટ જેવો સમય લાગ્યો હતો અહીંયા કારેલા સારી રીતે બફાઈ ગયા છે અહીંયા આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો તો હવે આપણે એમાં ખાલી મસાલા જ ઉમેરવાના રહેશે તો સૌ પ્રથમ આપણે એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરીશું એનાથી ટેસ્ટ સરસ આવે છે અડધી ચમચી જેટલો અહીંયા ગરમ મસાલો ઉમેરીશું જે ઘરે બનાવેલો છે અહીંયા મેં થોડો ઉમેર્યો હતો તો થોડો ફરી ઉમેરી દીધો છે દોઢ ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરી દેશો તમે અહીંયા લસણવાળી ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો તમે તમારા ટેસ્ટ મુજબ લાલ મરચાંનો પાવડર ઓછો વધતો કરી શકો છો થોડું એવું કાશ્મીરી લાલ મરચાનો પાવડર ઉમેર્યો છે કલર માટે હવે સરખી રીતે મિક્સ કરી દેશું બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે એક ચમચીથી થોડો ઓછો ગોળ ઉમેરી દઈશું ખાટો મીઠો ટેસ્ટ સરસ લાગે છે તો ગોળ ઉમેરી દેશું પછી આપણે થોડું લીંબુ ઉમેરીશું તો પહેલાં અહીંયા ગોળ ઉમેરી દીધો છે ગોળને સારી રીતે શાકમાં મિક્સ કરી દેસુ જેવું સરસ રીતે મિક્સ થઈ જાય તો આપણે જે કાજુ ફ્રાય કરેલા છે એ આ સમય ઉપર ઉમેરી દઈશું કાજુ ઉમેરી દીધા પછી સરસ રીતે મિક્સ કરી દઈશું તો શાક બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું ગેસ બંધ કરી દઈશું અને પછી આપણે એની અંદર થોડું લીંબુ ઉમેરીશું લીંબુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે ગોળ અને લીંબુનો ઉપયોગ કર્યો છે ખાટો મીઠો ટેસ્ટ સરસ લાગે છે જેને કારેલાનું શાક નહીં પણ ભાવતું હોય એને પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો તો અહીંયા ખૂબ જ ટેસ્ટી એવું કાજુ કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો કેવી લાગી તમને આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરજો જો તમને મારી રેસીપી ગમતી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરી શકો છો અને કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો તો રાજેશભાઈ તમારી જે કમેન્ટ હતી કે કાજુ કારેલાનું શાક બનાવું તો એ તમારી સાથે શેર કરું છું જરૂરથી ટ્રાય કરજો અને તમારો ફીડબેક આપજો કે તમને મારી આ શાકની રેસીપી કેવી લાગી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય